અત્યાર સુધીમાં બે ચેપ્ટર પૂરા કર્યા. પહેલા ચેપ્ટરમાં સજીવોના લક્ષણો, નામકરણ, વર્ગીકરણ, નામકરણના નિયમો, વર્ગીકરણના ક્ષેત્રો, વનસ્પતિ સંગ્રહાલય, વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, મ્યુઝિયમ, ઓળખ ચાવી, આ બધાની ચર્ચા કરી, વર્ગીકૃત શ્રેણી. ત્યારબાદ બીજું ચેપ્ટર જોયું. બીજા ચેપ્ટરમાં વૈજ્ઞાનિકોના મહત્વને અંતે આપણે વિટેકરની વનસ્પતિ સૃષ્ટિને વર્ગીકૃત કરી. પાંચ સૃષ્ટિમાં અત્યાર સુધીમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ વિશેની સૂચનાઓ મેળવી. એક વાત જાણીએ છીએ આપણે કે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ ત્રણેય કોષ દિવાલ ધરાવે છે. હા પાડો, હા, એ આપણે બીજા ચેપ્ટરના ચાર્ટમાં લખ્યું હતું. તેમ છતાં એમની કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલથી જુદી હોય છે, એટલે વનસ્પતિને આખી અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવે. ત્યારબાદ આપણે જોયું સાયનોબેક્ટેરિયા હરિતદ્રવ્ય ધરાવતા હતા. આ સાયનોબેક્ટેરિયા એટલે બીજું શું? નીલહરિતલીલ. સાયનોબેક્ટેરિયા એ જ નીલહરિતલીલ, પણ લક્ષણો મોનેરા જેવા, એટલે એ માત્ર લીલ સ્વરૂપે, એકમાત્ર આદિ કોષ કેન્દ્રી લીલ માટે એને મોનેરામાં લીધી. વનસ્પતિ આખી સૃષ્ટિ જુદી છે. તો આજે નવ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ચેપ્ટર નંબર 3, વનસ્પતિ સૃષ્ટિ. પહેલો સવાલ જોઈએ. પ્રસ્તાવનાથી શરૂઆત થાય તો પ્રસ્તાવનામાં એવું કહે છે કે વર્ગીકરણ અંગેનો ખ્યાલ આપો. પહેલો પ્રશ્ન, વર્ગીકરણ અને વનસ્પતિ વર્ગીકરણમાં, વર્ગીકરણ અને વનસ્પતિ વર્ગીકરણમાં વૈજ્ઞાનિકોનો ફાળો જણાવો. કોઈ પણ ચેપ્ટર પ્રસ્તાવના વગર આગળ વધતું નથી. તો એવું કહે છે કે અગાઉના સમયમાં, બહુ વર્ષો પહેલા, અગાઉના સમયમાં વનસ્પતિનું વર્ગીકરણ પર્ણના રંગ, પર્ણના સ્થાન, આકાર, એટલે અગાઉના સમયમાં જો વાત કરીએ તો શરૂઆતના સમયમાં વનસ્પતિનું વર્ગીકરણ પર્ણના રંગ, પર્ણના સ્થાન, આકાર અને પર્ણોની સંખ્યા જેવા બાહ્ય લક્ષણો પર આધારિત હતું. એટલે શરૂઆતમાં વર્ગીકરણ કરવા માટે માત્ર આવા બાહ્ય લક્ષણો પર ધ્યાન આપવામાં આવતું. રંગ, સ્થાન, આકાર, પર્ણોની સંખ્યા, આટલી બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી. સામાન્ય રીતે એવું કહે છે કે તે વખતે આ જે વર્ગીકરણ હતું એવું વનસ્પતિના મહત્વના લક્ષણો કે પુંકેસર ચક્ર ચક્ર આધારિત વર્ગીકરણ કરતા હતા. આ પદ્ધતિ કોણે આપી હતી? આવી વર્ગીકરણ પદ્ધતિ લિનિયસે આપી હતી વનસ્પતિઓના આવા વર્ગીકરણની, જે એક પ્રકારની કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ હતી. શરૂઆતમાં વર્ગીકરણ કરવામાં આવતું વનસ્પતિઓનું તો પર્ણોના આકાર ને પર્ણોના રંગ, સંખ્યા ને સ્થાન, આવા બાહ્ય લક્ષણો ધ્યાનમાં લેતા. વનસ્પતિના મહત્વના લક્ષણો ચક્રોને આધારે જોઈએ તો પુંકેસર ચક્ર આધારિત વર્ગીકરણ. આવું વર્ગીકરણ આપ્યું હતું લિનિયસે, અને આ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિઓ હતી. આ પદ્ધતિઓ જે કૃત્રિમ વર્ગીકરણ હોય, એ કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ
वनस्पति अने लिंगी लक्षणों ने समान महत्व आपता हता। एटले लिंगी प्रजनन करती वनस्पति होय के वनस्पतिक प्रजनन, एटले अलिंगी होय के लिंगी होय, पण आ कृत्रिम पद्धति एने एक समान महत्व आपता हता। એટલે સમય જતા નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ વિકાસ પામી, નૈસર્ગિક એટલે કે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ સમય જતા વિકાસ પામી, કૃત્રિમ માત્ર વાનસ્પતિક લિંગીને સરખા ગણતા એટલે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકાસ પામી, જે સજીવોના પ્રાકૃતિક લક્ષણો એટલે કુદરતી લક્ષણો, જે સજીવો નેચરલ જોવા મળે તે એટલે પ્રાકૃતિક લક્ષણો અને બાહ્યાકાર લક્ષણો પર આધારિત હતી અને બાહ્યાકાર લક્ષણો પર આધારિત હતી। કુદરતી વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોના પ્રાકૃતિક લક્ષણો પણ ધ્યાનમાં લેવાતા અને બાહ્યાકાર લક્ષણોને પણ ધ્યાનમાં લેવામાં આવતા હતા। સૂક્ષ્મ સંરચના એટલે આની સાથે સાથે જે તે સજીવોની સૂક્ષ્મ સંરચના, એમનું માઇક્રો સ્ટ્રક્ચર, એમની અંતસ્થ રચના, એમનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર, માઇક્રો કન્સ્ટિટ્યુએન્ટ, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ રસાયણ વિદ્યા, ભ્રૂણ વિદ્યા એટલે લિંગી પ્રજનનને અંતે ભ્રૂણ કેવો બને અને વનસ્પતિમાં રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય, આ બધાને આ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ અનુસરે છે। ફરી એકવાર પ્રસ્તાવનામાં VSQ ગણા જોઈએ। શરૂઆતનું વર્ગીકરણ રંગ, સ્થાન, આકાર અને સંખ્યા જેવા બાહ્યાકાર લક્ષણો પર આધારિત, જેમાં પુંકેસર ચક્ર અને એવા પદ્ધતિઓને આધારે વર્ગીકરણ કર્યું તો લિનિયર છે, પણ એક કૃત્રિમ પદ્ધતિ હતી જેમાં વાનસ્પતિ અને લિંગી લક્ષણોને સમાન મહત્વ આપવામાં આવતું। ત્યારબાદ સમય જતા કુદરતી વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી। આ કુદરતી વર્ગીકરણ પદ્ધતિ પ્રાકૃતિક લક્ષણ પર આધારિત, ખાલી બાહ્યાકાર લક્ષણો પર નહીં, સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણ વિદ્યા, વનસ્પતિ રસાયણ વિદ્યાને પણ અનુસરતા હતા। સામાન્ય રીતે એવું કહે છે કે આ સપુષ્પી વનસ્પતિમાં સપુષ્પી વનસ્પતિનું વર્ગીકરણ સારામાં સારું બેન્થમ અને હુકરે કર્યું। સપુષ્પી વનસ્પતિનું વ્યવસ્થિત વર્ગીકરણ બેન્થમ, એનું પૂરું નામ હતું જ્યોર્જ બેન્થમ, અને હુકરનું પૂરું નામ હતું જોસેફ ડાલ્ટન હુકર। તો આ બંને જણાએ ભેગા મળી અને વનસ્પતિઓનું વર્ગીકરણ રજૂ કર્યું। એનો કાર્યકાળ 1870 થી 1911 બંને જણાના ભેગા થઈને આપેલો છે, સાલ પૂછાતી નથી। જોસેફ ડાલ્ટન હુકર અને બેન્થમ એ બંને વિશેની ચર્ચા વનસ્પતિ વર્ગીકરણને એમણે ગ્રંથો તૈયાર કર્યા, વનસ્પતિ વિશે ડિટેલિંગ એમના ગ્રંથો આજે પણ વનસ્પતિ વર્ગીકરણમાં ઉપયોગી છે, નીટમાં એની અલગથી બીજા ચેપ્ટરમાં ચર્ચા કરેલી છે। ઓકે, તો અહીંયા આ તમારું વર્ગીકરણ અને વર્ગીકરણમાં વૈજ્ઞાનિકોનો ફાળો જોયો। ચાલો હવે પ્રસ્તાવનાને આગળ વધારી નવો સવાલ જોઈએ, તો આધુનિક વર્ગીકરણ પદ્ધતિ વિશે સમજાવો, હાલમાં કઈ વર્ગીકરણ પદ્ધતિ અમલમાં છે?
आधुनिक वर्गीकरण पद्धतिओ विशेनी समझूती आपो। आपणे तो आपी ज देवानी छे वर्गीकरण पद्धति। तो कहे छे के हाल में वनस्पतिनी जाति विकासीय वर्गीकरण पद्धति अमल में छे। विविधता धरावती वनस्पतियों में जातिनो विकास कई रीते थयो एने आधारे वर्गीकरण करवामां आवे छे। अने आपणने खबर छे ने हवे याद राखीशुं नीट माटे के जाति विकासीय वर्गीकरण पद्धति आ पद्धति उद्विकासीय वर्गीकरण पथने अनुसरे छे। एनो मतलब तमने एवं कहवाय जाति विकासीय एटले ज उद्विकास, जातिनो विकास ए क्रमशः उद्विकास थयो होय एनुं निरीक्षण दर्शावे छे। एटले जाति विकासीय वर्गीकरण पद्धति उद्विकासीय वर्गीकरण पथ पर आधारित छे। सामान्य रीते संख्याकीय वर्गीकरण पद्धति एक आपण अमलमां छे। संख्याकीय वर्गीकरण पद्धति पण आमां शुं करवानुं? तो कहे छे के संख्याकीय वर्गीकरण पद्धतिमां कॉम्प्यूटर नो उपयोग करी आंकड़ाकीय माहिती मेळववामां आवे छे अने एनुं पृथक्करण करवामां आवे छे। संख्याकीय वर्गीकरणमां कॉम्प्यूटरनो उपयोग करी અને બધી જ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી આંકડાકીય માહિતી કરવામાં આવે છે। સામાન્ય રીતે એવું કહે છે કે બધા જ લક્ષણો આમાં જે ઉપર અભ્યાસ કરવામાં આવે એ બધા જ લક્ષણો અને એની માહિતી ના આંકડાની સંખ્યા માહિતીના આંકડાની સંખ્યા નિદર્શિત કરે છે। એનો મતલબ એમ થયો કે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે, આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવામાં આવે અને એ સંખ્યાને આંકડાને આધારે લક્ષણનું મહત્વ તે સમયે ત્વરિત રીતે 100 જેટલા એટલે એક સાથે આ પદ્ધતિથી 100 જેટલા લક્ષણો વિશે માહિતી મેળવી શકાય છે। જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ ઉદ્વિકાસની પદ્ધતિ છે, જે હાલની લેટેસ્ટ પદ્ધતિ। સાથે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે એટલે આંકડાકીય માહિતી સાથે સંબંધિત છે અથવા એના પર આધારિત છે। બધા જ લક્ષણો અને માહિતી જે મળે એને આંકડાઓની સંખ્યાને આધારે નિદર્શિત કરવામાં આવે, એને આધારે એક સાથે ત્વરિત 100 જેટલા લક્ષણો નક્કી કરવામાં આવે છે। કોષ વર્ગીકરણ વિદ્યા નવી જોઈએ। કોષ વર્ગીકરણ વિદ્યા એક અહીંયા જોઈ નવી જોઈએ। તો કોષ વર્ગીકરણીય વિદ્યા સેલ કોષની બાબતો પર આધારિત છે, જે રંગસૂત્રની સંખ્યા રચના અને વર્તણૂક ની બાબત પર આધાર રાખે છે। જેવી કોષની કોષ વર્ગીકરણ કોષમાં શું હોય? કોષ કેન્દ્રમાં રંગસૂત્રની સંખ્યા રચના અને એની વર્તણૂકની બાબતો પર માહિતી પર ઉપયોગ કરવામાં આવે છે। હજી એક જોઈએ, રસાયણ વર્ગીકરણ વિદ્યા નામ પરથી જ ખબર પડવી જોઈએ, એ વનસ્પતિના રાસાયણિક ઘટકો વિશેની
મૂંઝવણનો નિકાલ કરવામાં ઉપયોગી થાય છે. આને આધારે જોઈએ તો વર્ગીકરણ જોયું, વર્ગીકરણના વૈજ્ઞાનિકોનો ફાળો જોયો. આધુનિક વર્ગીકરણ પદ્ધતિમાં ચાર પદ્ધતિ જોઈ, જાતિ વિકાસી એટલે ઉદ્વિકાસીય, સંખ્યાકીય વર્ગીકરણ, કોષ વિદ્યાકીય અને રાસાયણિક વર્ગીકરણ વિદ્યા. હવે પેમ્પલેટમાં એક વિશેષ જાણકારી આપી છે, તમારે આ ચેપ્ટરમાં એ લખવાની નથી, નીટમાં એની ચર્ચા કરેલી છે, પણ અહીંયા ઉપર છેલ્લી માહિતી એકવાર આપી દઉં, એટલે ઘણાને એમ થાય કે ભાઈ નીટ હજી ચાલુ નથી થયું, તો એટલે નીટના લેક્ચરમાં તો આવશે જ એના વિશે માહિતી. તો આઇકલર નામનો વૈજ્ઞાનિક હતો, અને આઇકલર નામના વૈજ્ઞાનિકે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિને બે ભાગમાં વર્ગીકૃત કરી હતી, પુષ્પ ન ધરાવે તો અપુષ્પી અને પુષ્પ ધરાવે તો સપુષ્પી. અપુષ્પી વનસ્પતિને એણે ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી હતી, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. એકાંગી એક જ અંગ હોય, મૂળ પ્રકારની પર્ણ જેવી રચનાની સળંગ દેહની એક જ રચના, એને થેલોફાઇટા કહેવામાં આવે. દ્વિઅંગી એને બ્રાયોફાઇટા કહેવામાં આવે, અને ત્રિઅંગીને ટેરિડોફાઇટા કહેવામાં આવે છે. જ્યારે સપુષ્પી વનસ્પતિને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે, અનાવૃત બીજધારી અને આવૃત, અને આવૃત બીજધારીના બે ભાગ દ્વિદળી અને એકદળી. આવું સામાન્ય વર્ગીકરણ આઇકલર નામનો વૈજ્ઞાનિક આપી ગયો હતો. આપણે આ ચેપ્ટરમાં વનસ્પતિ સૃષ્ટિ નામ પ્રમાણે આ બધા વિશે ભણવાનું છે, જેમાં સૌથી પ્રાયોગિક લીલનો સમાવેશ થશે. એક વાત યાદ રાખો, પૃથ્વી પર સૌ પ્રથમ વનસ્પતિ તરીકે લીલ હતી, એટલે લીલને આદિ અથવા આદ્ય વનસ્પતિ કહેવાય, અને લીલના અભ્યાસને લીલ વિદ્યા કહેવાય. જ્યારે પ્રોફેસર આયંગર વૈજ્ઞાનિક છે, આ પ્રોફેસર આયંગરને ભારતીય લીલ વિદ્યાના પિતા કહે છે. આ જૂના અભ્યાસક્રમમાં હતું, નીટમાં ઘણી બધી જગ્યાએ પૂછાય છે, એટલે એક્સ્ટ્રા ટોપિક તરીકે છે. લીલને અંગ્રેજીમાં અલગી કહેવામાં આવે, અલગી ક્યાં જોવા મળે તો કહે છે કે લીલ મોટે ભાગે જલીય પ્રદેશોમાં જોવા મળે છે. લીલ મોટા ભાગે જલીય પ્રદેશોમાં જોવા મળે, ખાસ કરીને ખારા અને મીઠા પાણીના દરેક વિસ્તારમાં લીલ સામાન્ય રીતે જોવા મળે છે. જો એમનું સ્થાન જોવું હોય તો તે મોટે ભાગે બીના ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા પર વસવાટ કરે છે. લીલ ક્યાં જોવા મળે તો મોટા ભાગે ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા જેવા નિવાસ સ્થાનોમાં જોવા મળે છે. કેટલીક લીલ એ ફૂગ સાથે સહજીવન વિતાવી લાઇકેન સ્વરૂપે, ગુડ મોર્નિંગ, આની ચર્ચા તો બીજા ચેપ્ટરમાં પણ કરી હતી,
એટલે કેટલીક વનસ્પતિમાં અથવા કેટલીક લીલ ફૂગ સાથે સહજીવન વિતાવે એને લાઇકેન, અને પ્રાણીઓ સાથે સહજીવન વિતાવે, હા પ્રાણીઓ સાથે પહાડો પરના રીંછ પર, પ્રાણીઓ એટલે પહાડો પરના જે રીંછ હોય એ રીંછ પર ભેજનું પ્રમાણ, હિલ સ્ટેશન હોય ભેજનું પ્રમાણ વધારે હોય તો રીંછના શરીરની સપાટી પર, એટલે પ્રાણીઓ સાથે પહાડો પરના રીંછની સપાટી પર સંગઠિત જોવા મળે છે. આ જે કંઈ પણ જોયું એને લીલનું નિવાસસ્થાન કહેવામાં આવે. લીલ ક્યાં ક્યાં જોવા મળે તો જલીય પ્રદેશોમાં, ભેજવાળા પથ્થરો જમીનોમાં, લાકડા પર ફૂગ સાથે લાઇકેન સ્વરૂપે, પ્રાણીઓ સાથે રીંછની સપાટી પર. ચાલો નવો ટોપિક ચાલુ કરીએ લીલમાં, લીલની રચના વર્ણવો. અલગ અલગ મુદ્દા તમને પૂછી શકાય. લીલ હરિત દ્રવ્ય ધરાવતા, લીલ હરિત દ્રવ્ય ધરાવતા સાદા સુકાયક, હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ ધરાવે, સાદા સૌથી સરળ રચના ધરાવે સુકાયક, નવો શબ્દ છે, જે વનસ્પતિના દેહમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના જોવા મળતી નથી. ફરીવાર, જે વનસ્પતિના દેહમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના જોવા મળતી નથી તેવા દેહને સુકાયક કહેવામાં આવે છે, સ્વયંપોષી સજીવો છે. એટલે કેવી લીલ? હરિદ્રવ્ય ધરાવે, સાદા, સુકાયક અને સ્વયંપોષી હોય છે. આ લીલના સ્વરૂપ એટલે એનું કદ અને સ્વરૂપ ખૂબ જ પરિવર્તનશીલ હોય છે. સ્વરૂપ અને કદ સતત બદલાયા કરે એટલે ખૂબ જ પરિવર્તનશીલ જોવા મળે છે લીલનું. સામાન્ય રીતે એવું કહે છે કે લીલના સ્વરૂપો જુદા જુદા, જેમાં ક્લેમિડોમોનાસ આ જે લીલ જોવા મળે, આ લીલ એક કોષી સૂક્ષ્મ સ્વરૂપ ધરાવે છે. ક્લેમિડોમોનાસ એક કોષી હોય છે અને સૂક્ષ્મ સ્વરૂપ ધરાવે છે. જ્યારે વોલ્વો બસ ના બનાવતા, વોલ્વોક્સ છે આ લીલ, એ બહુકોષી એટલે એક કરતા વધારે કોષ વસાહત સ્વરૂપે. આ વસાહતને અંગ્રેજીમાં કોલોની કહેવાય. તો અહીંયા એવું ના માનતા કે લીલની કોલોની હોય, પણ લીલના કોષો ભેગા મળીને લાંબી ફેલાયેલી જોવા મળે એટલે ક્લેમિડોમોનાસનું એક કોષી સ્વરૂપ, વોલ્વોક્સમાં વસાહતી સ્વરૂપ. જ્યારે યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા એ તંતુમય લીલના સ્વરૂપો જોવા મળે છે, એટલે યુલોથ્રિક્સ અને સ્પાઇરોગાયરા તંતુમય સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એવું કહે છે કે કેટલીક દરિયાઈ લીલ આ દરિયાઈ લીલને આપણે દરિયાઈ ઘાસ, આ દરિયાઈ લીલ જે છે દરિયામાં જોવા મળે એને દરિયાઈ ઘાસ, એનું અંગ્રેજી નામ રાખીશું કેલ્પ, KELP. તો દરિયાઈ લીલ, દરિયામાં જે વિશાળ લીલ છે એને એક પ્રકારની દરિયાઈ ઘાસ કહીશું. તે વિશાળ વનસ્પતિ દેહ રચે છે, વિશાળ વનસ્પતિ દેહ એટલે એટલી લાંબી પથરાયેલી હોય. જ્યારે જીઓગ્રાફિક અથવા તો એનિમલ પ્લાનેટ આવી કોઈ ચેનલ જોતા હશો ને તમે, તો ડીપ સી દરિયાની અંદર તમને લાંબા વિસ્તાર સુધી લીલ પથરાયેલી, તો એ દરિયાઈ ઘાસ તરીકે લીલ જોવા મળે, કેલ્પ કહેવાય, એ વિશાળ વનસ્પતિનો દેહ રચે છે.
આ નિવાસ સ્થાન આ રચના. ચાલો નીલનો નવો ટોપિક શરૂ કરીએ, પ્રજનન. લીલમાં પ્રજનન વિશેની ચર્ચા કરીએ તો લીલ એ વાનસ્પતિ અલિંગી અને લિંગી એમ ત્રણે પ્રકારે પ્રજનન કરે છે. પરિસ્થિતિને આધીન લીલમાં વાનસ્પતિક અલિંગી અને લિંગી ત્રણે પ્રકારે પ્રજનન કરવામાં આવે છે. સામાન્ય રીતે લીલમાં વાનસ્પતિક પ્રજનન, લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન રીતે થાય છે. ગુડ મોર્નિંગ. ધોરણ 11 ચેપ્ટર નંબર 1 હાઈડ્રા અને ઈસ્ટમાં કલિકા સર્જન કીધું હતું, જ્યારે પ્લેનેરિયામાં કીધું હતું અવખંડન. અવખંડન એટલે બીજું કઈ નહીં, ગુમાવેલા ભાગ અથવા ટુકડામાંથી નવા ભાગોનું સર્જન, એક પ્રકારનું પુનઃસર્જન. તો વાનસ્પતિક પ્રજનન અવખંડન રીતે થાય છે, જેમાં દરેક ખંડ નવા સુકાય માં વિભેદન પામે છે. સુકાય એટલે દેહ જેમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના હોતી નથી, યાદ રહેવું જોઈએ. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુ દ્વારા થાય છે. ચાલો ફૂગમાં પણ કીધું હતું, ફૂગમાં આસ્કોમાયસેટિસ, ફાઇકોમાયસેટિસ, બેસિડિયોમાયસેટિસ ને ડ્યુટ્રોમાયસેટિસ, એમાં કીધું હતું કણી બીજાણુ, ચલ બીજાણુ, અચલ બીજાણુ, યાદ આવ્યું? પ્રકણીય બીજાણુ ધાનિકાય, ફળ ધાનિકાય, પ્રકણી બીજાણુ ધાનિકાય, યાદ આવ્યું? તો અલગ અલગ પ્રકારના અલિંગી પ્રજનન અહીંયા પણ બીજાણુઓ દ્વારા થાય. બીજાણુ એ પ્રતિકૂળ સંજોગોમાં સર્જાતી અલિંગી પ્રજનનની વિશિષ્ટ રચના છે. બીજાણુને સ્પોર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ચલ બીજાણુ હાજર હોય છે. ચલ બીજાણુનો મતલબ એવો કાઢીશું, બીજાણુ ચલિત હોય, કશા ધરાવતા હોય અને વહન પામી અને અચલ બીજાણુ પાસે પહોંચી શકવા સક્ષમ હોય. એટલે ચલ બીજાણુ જાતે એકલા છે ને, અલિંગી પ્રજનન છે, બીજો તો હશે નહીં. ચલ બીજાણુ ચલિત હોય, કશાધારી હોય, જાતે જ પાણીના માધ્યમ દ્વારા વહન પામી શકે, એટલે ચલિત, કશાધારી. અને આવો ચલ બીજાણુ જાતે જ અંકુરિત થઈ નવા છોડનું સર્જન કરી શકે છે. નવા છોડનું સર્જન કરવા સક્ષમ હોય છે. જ્યારે લિંગી પ્રજનન અલિંગી ચલ બીજાણુ દ્વારા, જ્યારે લિંગી પ્રજનન જન્યુઓના જોડાણ દ્વારા થાય છે, મારા બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓને હવે ખબર પડી જ જવી જોઈએ કે જન્યુઓનું જોડાણ એટલે નર અને માદા જન્યુઓ, એટલે બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આ જન્યુઓ કેવા? તો કહે છે કે મોટા ભાગે આ જન્યુઓ કદમાં એક સરખા અને કશાધારી હોય છે. મોટા ભાગે જન્યુઓ કદમાં એક સરખા ચલિત, એક સરખા કશાધારી, એટલે ચલિત. તો આવું શેમાં જોવા મળે? ક્લેમિડોમોનાસ, એક કોષી લીલ. જ્યારે સામાન્ય રીતે એવું કહે છે કે જન્યુઓ કશા વિહીન અચલિત, જ્યારે જન્યુઓ
कशा विहीन अचलित अनेक कदमा सरखा होय अथवा ना पण होय तो एने विषम जन्यु कहेवामां आवे। जो कदमा सरखा होय कसा धारी होय तो एने समजन्यु कहेवाय। अने जो कदमा सरखा होय के ना होय पण कसा विहीन अचलित होय तो एने विषम जन्यु अथवा असमजन्यु कहेवामां आवे छे। विषम जन्यु अथवा असमजन्यु एवं एमना माटे शब्द वापरवामां आवे छे। क्लेमिडोमोनास नी केटली क्लेमिडोमोनास लील छे एनी भी जातिओ होय पाछी तो के छे क्लेमिडोमोनास नी केटली जातिओ मां असमजन्यु जोवा मळे छे। क्लेमिडोमोनास नी केटली जातिओ मां असमजन्यु એટલે વિષમ જન્યુ પ્રકારનું પ્રજનન જોવા મળે એટલે આને ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય। રેડી? આ સમજન્યુ આ વિષમ એટલે કે અસમજન્યુ બે જન્યુઓ પૈકી અહીંયા કદ સરખા હતા હવે સાંભળજો બે જન્યુઓ પૈકી એક જન્યુ મોટો અચલિત હોય બે જન્યુઓમાં એક મોટો અચલિત એ માદા જન્યુ તરીકે વર્તે જ્યારે બીજો જન્યુ નાનો ચલિત હોય એને નર જન્યુ કહેવામાં આવે અને એમની વચ્ચે જોડાણ થાય તેને અંડજન્યુક પ્રકારનું જોડાણ કહે છે। અંડજન્યુક જોડાણ। મોરલ ઓફ ધ સ્ટોરી, લીલમાં ત્રણ પ્રકારનું જોડાણ હોય, સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક। ચલો તમારે સમજાવવાનું, હું નહીં સમજાવું। સમજન્યુક એટલે શું? બંને કશાધારી ચલિત એક સરખા તો સમજન્યુક, બંને કદમાં સરખા પણ અચલિત ને કશા વિહીન તો વિષમજન્યુ, કદમાં જુદા જુદા મોટો અચલિત માદા નાનો ચલિત નર અને એમની વચ્ચે તો એને અંડજન્યુક પ્રકારનું જોડાણ કહેવામાં આવે। સમજન્યુકમાં ક્લેમિડોમોનાસ, વિષમજન્યુકમાં પણ કેટલીક ક્લેમિડોમોનાસની જાતિઓ આવશે, જ્યારે અંડજન્યુકમાં ફ્યુકસ અને વોલવોક્સ નો સમાવેશ થશે। વોલવોક્સ અને ફ્યુકસ નો સમાવેશ થશે। તો આજના લેક્ચરમાં કેટલું જોયું? પ્રસ્તાવના, વૈજ્ઞાનિકો અને વર્ગીકરણનો ફાળો, આધુનિક વર્ગીકરણ પદ્ધતિઓ, લીલ, લીલની રચના, નિવાસસ્થાન અને પ્રજનન વિશેની ચર્ચા કરી। રેડી? અહીંથી વધારે આવતા લેક્ચરમાં। બાય।